આ બધું જોતો હોય છે, આવે છે ને આ દાદાજી ના પ્રભાશંકર
દુરાસન નું ધ્યાન એ મનુ તરફ જાય છે, એટલે મનુ ને કહે છે કે દીકરા તું દયા સંકલ્પ નો દીકરો છો ને, એટલે પેલો મનુ કહે હા હું તો એનો દીકરો છું, કે નહીં બેટા કામ કરને આ મારી સોય અને આ દોરો સોય માં દોરો કરો ભાઈ આપને તો હું અહીં દીકરું મારી દઉં અને સાંધી ના. તો પેલો મનુ કે દાદાજી હું તમને સોય માં દોરો તો કરો ભાઈ આપું, પણ તમારે મને એક વાર્તા કહેવાની, આ મારી શરત, તમે વાર્તા કહેશો તો હું સોયમાં દોરો કરો નહીં આપું. તો પ્રભાશંકર કે બેટા વાર્તા તો મને કઈ ખાસ આવડતી નથી, તારી દાદી એટલે કે પોતાની પત્ની પાર્વતી કે જીવતી હતી ત્યારે એમને ઘણી બધી વાર્તાઓ આવડતી હતી, વાર્તા કેટલી છોકરાઓને, એ તો હવે જીવતી નથી, પણ કોઈ મને એક વાર્તા યાદ આવે છે જે રાજા રાણી અને ચિરાઈની વાર્તા છે એ હું તને કહું. આ રીતે બધી સોયમાં દોરો પેલો નાનો છોકરો મનુ એ સોયમાં દોરો પરોવી આપે છે અને પ્રભાશંકર પછી એને વાર્તા કહેવાનું સ્ટાર્ટ કરે છે. તો આપણે અહીં સુધી આવીએ છીએ, આ અપૂર્ણ છે, જવાબ પૂર્ણ નથી, પૂરો નથી. પછીના વિડીયોમાં જવાબને પછીના પોઈન્ટ્સથી પૂરો કરીશું. ઓકે, પણ કહેવાનો મતલબ એ છે કે પ્રભાશંકરનું જીવન પણ હવે થીગડા જેવું થઈ ગયું છે, પાર્વતી વિનાનું એનું જીવન એ કેવી રીતે થીગડા જેવું થઈ ગયું છે, અને હવે આજે વાર્તા છે રાજા રાણી અને એનો રાજકુમાર એનો દીકરો ચિરાઈ એની એ વાર્તા સાથે એનું જે જીવન છે પ્રભાશંકરનું દુઃખ ભર્યું જીવન, પાર્વતી વિનાનું જીવન, તો એ કઈ રીતે એકબીજા સાથે આમ સંમિલિત થાય છે, બંનેનું કઈ રીતે આમ મેચિંગ થાય છે એ બાબત આપણે સાબિત કરીશું એ આ પછીના વિડીયોમાં. ઓકે, તમને ગમ્યું હશે એવી આશા રાખું છું. થેન્ક યુ.